સુરતમાં વધી રહેલા મોબાઈલ ફોન ચોરીની ઘટના વચ્ચે વરાછા પોલીસે બાતમીના આધારે ચોરીને અઢાર જેટલા મોબાઈલ સાથે પાંચ મોબાઈલ ચોરોને ઝડપી પાડ્યા છે સુરત શહેરમાં રોજે મોબાઈલ ફોન ચોરીની ઘટનાઓ વધી રહી છે સુરતમાં મોર્નિંગ વોક પર નીકળતા લોકોના મોબાઈલ ફોન સ્નેચિંગની વધી રહેલી ઘટનાઓ સાથે ઘર દુકાન અને ઓફિસોમાંથી મોબાઈલની ચોરી થઈ રહી હતી ત્યારે મોબાઈલ ચોરોને ઝડપી પાડવા મેદાને આવેલી વરાછા પોલીસે બાતમીના આધારે વરાછાના પારસી પંચાયતની ગલીમાંથી પાંચ રીઢા મોબાઈલ ચોરો શૈલેષ પરમાર ઇબ્રાહીમ દાઉદ અરબ ચાંદ ખાન પઠાણ અહેમદ પઠાણ અને બાર કિશોરની ઝડપી પાડી તેઓ પાસેથી ચોર્યાસી હજારથી વધુની કિંમતના અઢાર મોબાઈલ ફોન કબજે કર્યા હતા સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન દ્વારા મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે માનની પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબ તેમજ એડિશનલ કમિશનર શ્રી માલ સાહેબ તથા ડીસીપી જ્હાન વન સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ સર્વેલન્સ સ્કવોડની ટીમ આ બાબતે વર્કઆઉટ કરતી હતી જેમાં પોલીસે તેની બાતમીના આધારે ત્રણ આરોપીને ધરપકડ કરેલી અને જેમની પાસેથી અઢાર જુદા જુદા મોબાઈલ ચોરીના મોબાઈલ પકડી પાડેલ છે એમાં રિસિવરને પણ પકડવામાં આવેલ છે અને આ બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરી અંગેના બે ગુના દાખલ થયેલ છે અને અન્ય મોબાઈલ આરોપીઓએ ક્યાંથી મેળવ્યા એ બાબતે વિગતવાર તપાસ ચાલુ છે સુરતમાં રોજે મોબાઈલ ફોન સ્ટ્રેચિંગ અને ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે હાલ તો વરાછા પોલીસે રીઢા મોબાઈલ ચોરોને ઝડપી પાડી સડીયા પાસે ધકેલ દીધા છે સાથે